આપણે અપૂર્ણાંક વિશે જાણીએ છીએ આજે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી વિશે સમજીએ રશ્મિ પાસે પાંચ ષષ્ઠ માઉન્સ કેક છે તેણી તેમાંથી ષષ્ઠ માઉન્સ કેક તેના ભાઈને આપે છે તો તેણી પાસે કેટલી કેક બાકી રહે તો અહીં આપણને સ્પષ્ટ જણાય છે કે અહીં અપૂર્ણાંકોની બાદબાકી કરવી પડશે રશ્મિ પાસે છ કેકના ટુકડામાંથી પાંચ ટુકડા છે એટલે કે તેની પાસે અપૂર્ણાંકમાં દર્શાવતા પાંચ ષષ્ઠ માઉન્સ કેક થશે તેમાંથી તે બે ભાગ્યા છ કેક એટલે કે બે માઉન્સ કેક તેના ભાઈને આપે છે તો તેના ભાઈ પાસે રહેલ કેક બે માઉન્સ થશે આથી રશ્મિ પાસે બાકી રહેલ કેક પાંચ માઉન્સ ઓછા બે માઉન્સ એટલે કે ત્રણ સષઠ માઉન્સ થશે એટલે કેટલાક અપૂર્ણાંકની બાદ બાકી ઘણી વખત આપણે મોઢે કરી શકીએ છીએ અને કેટલાકની ગણતરી કરવી પડે છે હવે પાંચ સષ્ઠમાંંશ ઓછા ત્રણ ચતુર્થાંશ મેળવો તો અહીં અપૂર્ણાંકનો છેદ સમાન નથી તો સૌપ્રથમ પ્રથમ આપણે અપૂર્ણાંકનો છેદ સમાન કરવો પડે તો તે માટે આપણે લસા લેવો પડે તો છ પાંચ છેદ છ અને ત્રણ ચતુર્થાંશમાં છેદ ચાર છે આથી છ અને ચારનો લસા લેતા છ અને ચારનો લસા બાર થશે એટલે કે પાંચ ગુણ્યા બે છેદમાં ઓછા ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં ચાર ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા બે એટલે દસ છેદમાં છ ગુણ્યા બે એટલે બાર ઓછા ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ છેદમાં ચાર ગુણ્યા ત્રણ એટલે બાર અહીં હવે છેદ સમાન હોવાથી દસ ઓછા નવ છેદમાં બાર એટલે કે એક બાર થશે અપૂર્ણાંકની બાદ બાકી છેદનો લસા લીધા વિના પણ કરી શકાય છે તો પાંચ સષ્ટમાં અંશ ઓછા એક તૃતીયાંશ તો અહીં આપણે છેદ છ અને ત્રણ છે તો છ અને ત્રણનો લસા લીધા વિના પણ કેવી રીતે કરી શકીએ તે જોઈએ તો સૌપ્રથમ પાંચ અને ત્રણનો ગુણાકાર કરીએ તો પાંચ ગુણ્યા ત્રણ ઓછા છ ગુણ્યા એક છેદમાં છ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર ઓછા છ ગુણ્યા એક એટલે છ છેદમાં છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર પંદર ઓછા છ એટલે નવ અને છેદમાં અઢાર હવે નવ અને અઢારના અત્યે શિક્ષિત રૂપ આપતા એટલે કે કેના અવિભાજ્ય અવયવો પાડતા નવના વય થશે ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં અઢારના થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે એક અને ત્રણ ભાગ્યા ત્રણ એટલે કે એક એટલે કે અંશમાં થશે એક છેદમાં બે તો આમ આપણે પૂર્ણઅંકોની બાદ બાકી લસા લીધા વિના પણ કરી શકીએ છીએ હવે મિશ્ર સંખ્યાની બાદ બાકી મિશ્ર સંખ્યા એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકથી બનતી સંખ્યા તો અહીં આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક પાંચ ષષ્ઠમાંશ તો આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશમાં પૂર્ણાંક આઠ અને અપૂર્ણાંક એક ચતુર્થાંશ છે એ જ રીતે બે પૂર્ણાંક પાંચ સષ્ઠમાંંશમાં પૂર્ણાંક બે અને અપૂર્ણાંક પાંચ સષ્ઠમાં અંશ છે તો સૌ આ અપૂર્ણાંક સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા એટલે કે તેત્રીસ છેદમાં ચાર બે પૂર્ણાંક પાંસઠમાં અંશ એટલે સત્તર ભાગ્યા છ હવે છેદને અસમાન હોવાથી તેનો લસા લઈ સરખા કરતાં ચાર અને છનો લસા બાર થશે એટલે આથી તેત્રીસ ગુણ્યા ત્રણ છેદમાં ચાર ગુણ્યા ત્રણ ઓછા સત્તર ગુણ્યા બે છેદમાં છ ગુણ્યા બે તેત્રીસ ગુણ્યા ત્રણ એટલે નવ્વાણું છેદમાં બાર ઓછા સત્તર ગુણ્યા બે એટલે ચોત્રીસ છેદમાં છ ગુણ્યા બે એટલે બાર છેદ સમાન હોવાથી નવ્વાણું ઓછા ચોત્રીસ છેદમાં બાર એટલે કે પાસઠ છેદમાં બાર હવે આ પાસઠ છેદમાં બારને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો પાંચ પૂર્ણાંક પાંચ બાર થશે હવે આ મિશ્ર સંખ્યાની બાદ બાકી અન્ય રીતે પણ કરી શકાય છે બીજી રીતે આપણે જોઈએ તો આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક પાંચ સષ્ટમાંશ તો આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ એ પૂર્ણાંક આઠ અને અપૂર્ણાંક એક ચતુર્થાંશથી બને છે આથી તેને આઠ વધતા એક ચતુર્થાંશ લખીએ ઓછા બે પૂર્ણાંક પાંચસઠમાં અંશને બે વત્તા પાંચ સષ્ઠમાં અંશ લખીએ હવે કંશને છૂટો પાડીએ તો આઠ વત્તા એક ચતુર્થાંશ ઓછા બે ઓછા પાંચ હવે પૂર્ણાંક પૂર્ણાંક અને અપૂર્ણાંક અપૂર્ણાંકનો બાદ બાકી કરીએ તો પૂર્ણાંક આઠ ઓછા બે એટલે કે જવાબ આવશે છ અને એક ચતુર્થાંશ ઓછા પાંચ હવે એક ચતુર્થાંશ ઓછા પાંચ સષ્ઠમાં બાદ બાકી કરીએ આપણે ગણતરી કરીએ એટલે કે એક ચતુર્થાંશ ઓછા પાંચ સષ્ટમાં અંશ બરાબર માઇનસ સાત બાર હવે તેનો ઉપયોગ આપણે કરીએ તો છ વત્તા ઓછા સાત બાર તેનું સાદુરૂપ આપતા બોતેર ઓછા સાત છેદમાં બાર એટલે કે પાસઠ ભાગ્યા બાર પાસઠ ભાગ્યા બારને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો પાંચ પૂર્ણાંક પાંચ બાર આમ મિશ્ર સંખ્યાની બાદ બાકી આપણે બે રીતે કરી શકીએ છીએ આમ અપૂર્ણાંકની બાદ બાકી કરવા માટે સમાન છેદ ધરાવતા અપૂર્ણાંકોની બાદ બાકી સરળતાથી કરી શકાય છે એટલે કે અપૂર્ણાંકની બાદ બાકી બરાબર અંશની બાદબાકી ભાગ્યા છેદ અહીં આપણે ત્રણ પ્રકારના અપૂર્ણાંકો વિશે ચર્ચા કરી એક સમાન છેદ ધરાવતા અપૂર્ણાંક જેમ કે પાંચસઠમાં અંશ ઓછા બે સષ્ઠમાં અસમાન છેદ ધરાવતા અપૂર્ણાંક એટલે કે પાંચસઠમાં અંશ ઓછા ત્રણ ચતુર્થાંશ અને મિશ્ર સંખ્યા એટલે કે આઠ પૂર્ણાંક એક ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક પાંચ સસ્પાંશ આમ આપણે અપૂર્ણ અંકની બાકી આ રીતે સરળતાથી કરી શકીએ છીએ